સુરેન્દ્રનગરમાં નાયબ ખેતી નિયામકની કચેરીમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. ડુપ્લિકેટ બિયારણ મુદ્દે ખેડૂતોએ કચેરીમાં રામધૂન બોલાવીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનો વિરોધને જોઈને નાયબ ખેતી નિયામક ઓફિસ છોડીને ચાલ્યા ગયા. વરિયાળી માટેનું મોંઘું બિયારણ ડુપ્લિકેટ નીકળતા ખેડૂતોમાં આક્રોશ છે. રજૂઆત કરવા આવેલા ખેડૂતોને સાંભળવાને બદલે અધિકારી કચેરી છોડીને ચાલ્યા જતા ખેડૂતો રોષે ભરાયા. ડુપ્લિકેટ બિયારણ વેચનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેમજ નુકસાની બદલ વળતર મળવું જોઈએ તેવી ખેડૂતોએ માંગ કરી છે. વંદન શીટ્સનું જે વરિયાળીનું બિયારણ ખેડૂતોએ વાવેલું એ ખેડૂતોની મહદઅંશે ફરિયાદ એ હતી કે અમારે 80-85% જેટલો ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે, એટલે કે માત્ર 15-20% જેટલું ઉત્પાદન આવ્યું છે. જ્યારે અમે જેની પાસે ડિસ્ટ્રીબ્યુટરશીપ છે એને રજૂઆત કરી ત્યારે એના દ્વારા પણ લેખિતમાં સ્વીકારવામાં આવ્યું છે કે ખરેખર આ વખતે દર વર્ષની કરતા ઉત્પાદન જે છે એમાં અમને તફાવત દેખાણો છે. એક ખેડૂત સાથે છેતરપિંડી કરી છે. જે કંપની સીડ્સ કંપનીના બિયારણ, વંદન સીડ્સ કંપનીના બિયારણ, એના માલિક દ્વારા અમને જાણવા મળ્યું છે કે અમારા કોઈ વિસ્તરણ અધિકારીએ સેમ્પલ લીધા નથી. તો અમે હાલ અધિકારીને પૂછવા આવ્યા તો અધિકારી કોઈ અમને જવાબ વ્યવસ્થિત દેતા નથી.